પ્રતાપે આવા સંસ્કારીઓ અહીંયા થતા હોય. પછી હમણાં માધવપુર નો મેળો આવશે, ખબર છે? એ માધવપુર થી લઈ અને અમરેલી સુધીનો જે પ્રદેશ છે એને હર એટલે કે ભગવાન ભોળાનાથનો પ્રદેશ કહેવાય. એટલે અહીંયા હરિ અને હરનું મિલન થાય ને એવી આ પસવારીની ભૂમિ, કારણ કે અહીંયાથી માધવપુર હાવ નજીક થાય. એ હરિહરની ભૂમિમાં આપણે વસીએ છીએ ને ભાઈ, એટલે અહીંયા હરિહરની હાકલ સદાય થતી રહે છે. જોવો આના જેવું જબણવારમાં કોઈ બીજે તમને જોવા ન મળે. અન્નક્ષેત્રો કેટલા ચાલે અને જમવા બેહીએ ત્યારે શું કહીએ આપણે, બોલો હરિ. તો એ પ્રદેશની અંદર આપણે બેઠા હતા, પણ ભગવાનની કાંઈ અલગ જ યોજના હશે જેથી કરી અને હું આપને મારી વાણીનો અથવા કહો તો મારી ભક્તિનો લાભ ન આપી શકો કે આપ સૌને હું દિવ્ય કથા સંભળાવી શકું. કદાચ વરજાંગ બાપા અને સત્યયમાને એમ હશે કે પ્રવીણભાઈ માટે આના કરતા પણ મોટું આયોજન રાખવું છે. આપણે આમાં સારું જોવાનું, કારણ કે આવતા મંગળવારે હું અહીંયા હતો અને જે સમાચાર આવ્યા એ દુઃખદ હતા. આપ ગામ લોકોના ચહેરા ઉપર પણ મને તે દિવસે તેજ નહોતું દેખાતું, પરંતુ આજે જ્યારે જોઉં છું ને તો અમારા આ ભાવેશભાઈ આપને એટલા ભક્તિમાં તરબોળ કરી દીધા કે બધાના ચહેરા ઉપર તેજ દેખાઈ રહ્યું છે. બોલો વરજાંગ બાપાની સત્યાય માતની, નાગેશ્વર મહાદેવની જય. જીવન અને મરણ આ બંને અનિવાર્ય સત્ય છે. આજ મને થોડોક તમે સમય આપ્યો એટલે નાની એવી વાત કરીશ, જાજો સમય ન લેવાય કારણ કે ઘણું બધું કાર્ય બાકી છે. તમે બધા અહીંયા બેઠા બેઠા વિચારજો કે તમે ને હું આ ભૂમિ ઉપર જૈનમાં જો આ કથામાં 7 દિવસ ઘણું બધું જ્ઞાન સરિતા અહીંયાથી વહેતી હતી તમે સાંભળી, અને એમાં એક ઉલ્લેખ આવે માધવપુરનો ઇતિહાસ જ્યારે વાંચીએ ને તો એની ચારેય દિશા બતાવી છે કે માધવપુર ક્યાં વસેલું છે. જ્યાં માધવપુરનો માંડવો અને રુક્ષ્મણી વિવાહ અહીંયા કરવામાં આવેલા, ભદ્રાવતી નદીના દક્ષિણ તીરે, એટલે માધવપુરથી ગણો ને તો આ ભાદર નદી છે ને એ ઉત્તરમાં આવે. ક્યાં આવે? ઉત્તર દિશામાં. તો આપણે એવું ભદ્રાવતીયાનું નામ હતું અને આપણે શું કરી નાખ્યું, અને એ ભાદર કિનારે પેલો વેલો ભાટુ પરિવારનો આપણો રામભાઈ અહીંયા પધાર્યા હતા, અને ત્યારથી ભાટુ પરિવાર અહીંયા વસવાટ કરે છે અને એ પછી એના ગોર બાપા રહેવા આવ્યા હશે, કારણ કે યજમાન હોય ને ગોરને જવું પડે. આજ તમે આટલો બધો અહીં મહાસાગર હતો તો મારે આવવું પડ્યું આવી દુઃખદ પરિસ્થિતિમાં, કારણ કે જ્યાં યજમાન ત્યાં ગોર. તો ભદ્રાવતી નદીના તીરે આ આયોજન કરવાનું વરજાંગ બાપાની ઈચ્છા હશે ને, સત્યમાની ઈચ્છા હશે ને, એટલે જોવો આયોજન સમિતિના સભ્યો મારી પાસે આવેલા ત્યારે હાવ નાનું એવું આયોજન હતું. હવે કલ્પના કરો અહીં બેઠા પછી કે આપણે કદાચ ત્યાં સમાજ આ કથા રાખી હોત તો શું પરિસ્થિતિ થાત. ત્યારે ઘણા લોકોને એમ થતું હતું કાંઈ અહીંયા જ કરવી જોઈએ, પણ ભગવાનનું આયોજન કેવું હતું એ આજે ખબર પડે છે. તો આજે જે ઘટનાઓ બને છે એમાં આપણે તો માત્ર આપણા સ્વાર્થ પૂરતી દ્રષ્ટિ રાખતા હોય છે, પણ તમે આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચારો ને તો આમાં ઘણા બધા સંકેતો છુપાયેલા હોય છે. હવે એક મહત્વની વાત જે બધાએ જીવનભર યાદ રાખવાની છે કે આ મનુષ્ય શરીરનું શું મહત્વ છે. જોકે ભાગવતમાં કથા આવેલી હશે મનુષ્ય શરીરના મહત્વની, છતાં કહી દઉં છું કે તમે ને હું જન્મા ને એ પેલા ક્યાં હતા. આપણે અભિમાન કરતા હોય કે મારા વિના થાય નહીં, હું જ આ બધું કરી શકું, પણ એક વાત આ કથામાંથી લઈને જાજો કે આ મનુષ્ય શરીરની કિંમત કરજો, કારણ કે તમે હું જન્મા ને ત્યારે ક્યાં હતા, કેવો જોઈએ, દીકરી હોય કે દીકરો ક્યાં હતા, કોઈ દી આવો વિચાર કર્યો? હા, એવા વિચાર કરીએ કે મને પેલો ભાઈ બોલાવતો નથી, પેલો વ્યક્તિ મારા સામું જોતો નથી, પેલો વ્યક્તિ મને લેખતો નથી, મારું કઈ મહત્વ નથી, આવા વિચાર કરીએ. પણ જરૂરી વિચાર કે આ 100 વર્ષ સુધી આ શરીર સાથે રહેશે તો આ શરીર આવ્યું ક્યાંથી. હા, બધા દાદાઓ માતાઓ બહેનો વિચારજો આ શરીર આવ્યું ક્યાંથી. હું તમને જે કહેવા જઈ રહ્યો છું ને એ વાત બહુ મહત્વની છે.
કે આ શરીર આપણા માતા પિતા દ્વારા મળ્યું ને, આપણે અહીંયા જન્મ લીધો ને પસવારી ગામમાં, એ પેલા માતા પિતાના શરીરમાં હતા. માતા પિતાના શરીરમાં લગ્ન થયા અને આ શરીરની રચના થઈ, એ પેલા આપણે ક્યાં હતા? અંડકોષ અને શુક્રકોષની અંદર હતા, હતા ને? ભણેલા છે એ બધા સમજતા હશે. એ બંનેનું મિલન થયું, આપણો જન્મ થયો. એ પેલા આપણે ક્યાં હતા? બ્લડમાં હતા. બ્લડ કહેતા લોહી. લોહી નો હોય તો શરીર કઈ કામનું? બોલો, લોહીમાં આપણો વાસ હતો ને, અજીવ ક્યાંથી આવ્યો એ સમજવાનું છે. લોહીમાં આપણે આવ્યા તો લોહી કઈ રીતે બને ખબર છે? ઘણા બધા ડોક્ટરો બેઠા હશે, ખબર હશે. લોહી બને છે આપણે શાકભાજી, ફળ, ફૂલ વગેરે ખાઈએ ને તો લોહી બને, બને કે નહીં? લોહી ઘટતું હોય એને ડોક્ટર શું કહે? લોહી વધારો, લીલા શાકભાજી જમો. આપણે માતા પિતાના ગર્ભમાં આવ્યા એ પેલા બ્લડમાં હતા, બ્લડમાં લોહીમાં આવ્યા એ પેલા શાકભાજીમાં હતા, અને શાકભાજીમાં હતા ને એ પેલા ક્યાં હતા? તો કે વરસાદના જલની અંદર હતા. કારણ કે વરસાદ ન થાય તો કોઈ મોસમ થાય? આપણે બધા ખેતી પ્રધાન દેશમાં રહીએ છીએ, વરસાદ ન થાય તો વિચારો, પાણી આ જગતમાં ન હોય તો જીવ સૃષ્ટિ શક્ય છે? વનસ્પતિમાં હતા, અને એ વનસ્પતિ ઉગી ક્યારે? વરસાદ થયો ત્યારે. અને વરસાદ ક્યારે થયો? તો કે સૂર્યનારાયણના તેજથી આ વાદળાઓ છે ને, દરિયાનું પાણી વરાળ બની આકાશમાં ગયું અને વાદળા સાથે આ જીવાત્મા ઉપરથી વનસ્પતિમાં આવે છે. એ વનસ્પતિ મનુષ્ય ખાય તો મનુષ્ય શરીરનું લોહી બને અને તો માણસ તરીકે આપણો જન્મ થાય. જો એ વનસ્પતિ કીડી, મકોડો, ચકલી, પોપટ, ઢેલ, મોર આ બધું ખાઈ જાય તો આપણે શું બન્યા હોત? આપણા વાડીમાં પાકેલું રીંગણું કદાચ કોઈ ઢોર ખાઈ જાય, આપણે શાક ન બનાવીએ. અને એ રીંગણામાંથી જે બ્લડ બને, એ બ્લડ સેલમાંથી જે શુક્રકોષ બને, અંડકોષ બને, અને એના દ્વારા જે શરીર નિર્માણ થાય તો આપણે શું બની ગયા હોત? પશુ બન્યા હોત કે નહીં? તો મનુષ્ય શરીરનું કેટલું મહત્વ છે કે આપણે માતા પિતાના ગર્ભમાં આવતા પહેલા ક્યાં ઉગ્યા હશું, ક્યાં છોડવામાં હશું, કઈ જગ્યાએ હશું, ત્યાંથી પરમાત્માએ આપણને આવી પસવારી જેવી પુણ્ય ભૂમિની અંદર જન્મ કરાવ્યો. અને હરિહરના પ્રદેશની અંદર આપણે રહેવાવાળા, અને આપણા માટે ગર્વની વાત એ છે કે આપણા પરિવારમાં 400 વર્ષ પહેલા એવા પુરુષો જન્મ્યા કે જેણે ઓછા સાધનો હતા છતાં પણ 4422 માણસોને જમાડ્યા. એ જમાનાની કલ્પના કરો, અહીંયા એક દિવસ 4000 માણસ જમ્યું તો 3-3.5 વાગ્યા સુધી જમણવાળા હેલો હશે. જો હું અહીં હતો નહીં પણ કલ્પના કરી શકું, 4000 માણસ જમાડવું અઘરું છે. તો વિચારો એ વરજાંગ બાપાની ટીમ કેવડી હશે, અને આપ બધા એના વંશજો છો. અને નાને પાયેથી કથા શરૂ કરવાનો વિચાર હતો ને, આવડો જમણવાર કર્યો ને, તો આપણા બધા ઉપર વરજાંગ બાપાના આશીર્વાદ છે, નહીંતર આ શક્ય જ નથી. કારણ કે આ તો જે કાર્યકર હોય ને એને ખબર હોય કે આવડું મોટું આયોજન કરવું ને એમાં રાત દિવસ મહેનત કરવી પડે. આપણે તો કથા સાંભળીને જતા રહીએ પણ પછી ઘણા બધા એના વહીવટી કાર્યો હોય જે અંદર સમિતિમાં હોય ને એ લોકોને ખબર હોય, અને એ સમિતિનો પણ આજે ધન્યવાદ. તો એક વાત યાદ રાખજો કે આપણને મનુષ્ય શરીર મળ્યું છે, એ મનુષ્ય શરીર કેટલા વર્ષ રહેવાનું છે? કેટલા વર્ષ રહેવાનું છે કોઈ કહી શકે? હવે આપણે કેટલી યાત્રા કરીને આવ્યા? મેં કહ્યું આકાશમાં જીવ હતો, ત્યાંથી વાદળામાં વનસ્પતિ ઉપર આવ્યો, વનસ્પતિ માણસોએ ખાધી, માણસ તરીકે જન્મ થયો, અને માણસ તરીકે માતા પિતા સારા મળ્યા, સંપન્ન માતા પિતા મળ્યા, પૈસાદાર મળ્યા તો અહીંયા આવી શક્યા ને? રોજે રોજ મજૂરી કરીને કામ કરતા હોત તો તમે કે હું અહીંયા બેસી શકે? તો આ શરીરનું મહત્વ સમજજો, અને શરીરની અંદર તમે જે કંઈ કચરો પધરાવો છો ને, શું કહેવાય? કચરામાં સમજી ગયા કે ચોખવટ કરું?
સમજી ગયા, બહુ સમજુ શ્રોતાઓ છો. તો એ આજે કથા સંભળાઈ જશે, કથા પૂરી થઈ જશે, કથા વિરામ થઈ જશે, પછી ઘરે જઈશું. અને જો સાત દિવસમાં આપણને એટલું જ્ઞાન ન મળે કે મારે આ શરીર દ્વારા સત્કાર્ય કરવું છે, સારું કાર્ય કરવું છે, સમાજને ઉપયોગી થવું છે, એવું જો મનમાં ન આવે તો આ કથાનો કાંઈ અર્થ નથી. મારા પાડોશીને મારે કોઈ દી દુઃખ દેવું નથી, મારા ભાઈને કોઈ દી દુઃખ દેવું નથી, મારી બેનને દુઃખી કરવી નથી, મારે સંપીને રહેવું છે, મારે એક સાથે રહેવું છે. જો આવો સંકલ્પ ન થાય ને તો આ કથાનો કાંઈ અર્થ નથી. વ્યવહારમાં બધે આપણે જવું જોઈએ. અને આજે આવડો સમૂહ ભેગો થયો તો આ વિરાટ કાર્ય થયું. આમાં વામન જન્મની કથા આવેલી, અમારા જે મળવા વાળા કાર્યકરો પેલા વામન જ હતા, પણ આ કથાને વિરાટ સ્વરૂપ અપાવ્યું કોણે? તો કે વરજાંગ બાપાએ, સત્યાઈ માએ. હા, ત્યારે એ સતીમાં રહેતા હશે અને વરજાંગ બાપાએ આવડું મોટું અન્ન ક્ષેત્ર શરૂ કર્યું હશે તો તકલીફ નહીં પડી હોય સતીમાં. વિચાર કરો, એક વર્ષ સુધી, આ તો સાત દિવસ થયો કથા વિરામ થઈ ગઈ, પણ વરજાંગ બાપાની કૃપા આપણા બધા ઉપર છે, આ દ્વારિકાધીશની કૃપા પસવારીની ભૂમિ ઉપર છે, એટલે આવા સત્કાર્યો થાય છે. આ પસવારીની પુણ્ય ભૂમિ છે અને વરજાંગ બાપા હતા ને એ પુણ્ય આત્મા હતા, અને જેના ઘરે પુણ્ય હોય ને એને ત્યાં જ સંપત્તિ હોય છે. પુણ્ય વધારવાની કોશિશ કરવી, આમાં જેટલા તનથી મનથી ધનથી સારા વિચારથી જે કાંઈ સહયોગ આપ્યો ને ભાઈ, એનું પુણ્ય તમને બધાને જરૂર મળશે. કારણ કે અહીં આવીને બેસવું ને આવા તડકામાં એ અઘરું છે, છતાં પણ પરમાત્માની કેટલી કૃપા કે આવો ઠંડો પવન મોકલી દીધો. જુઓ, મેં અહીંયા ચાર કથા વાંચી અને આ પાંચમી કથા મારે વાંચવાની હતી આપણા ગામની અંદર, પણ અનિવાર્ય સંજોગોના કારણે વ્યવહારમાં આપણે રહેવું પડે, અને ત્યાં પણ વ્યવહાર નિભાવાઈ ગયો, અહીં કથાએ સરસ થઈ ગઈ. એટલે હું તો માનું કે મારા ઉપર વરજાંગ બાપાની સતીમાની કૃપા છે, અને આપ બધા ઉપર એવી ને એવી કૃપા સદાય વરસતી રહે, અને મોટા મોટા આયોજન કરતા રહો એવી આ તકે ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે હરિ અનંત છે, હરિની કથા અનંત છે, અને પુણ્ય છે ને એ આપણને કામ આવશે. પુણ્ય દેખાતું નથી પણ કાર્ય કરે, આપણે બધાને અનુભવ હશે. કઈ ઘટના બને તો આપણે શું કહીએ? વડવાઓના પુણ્ય આડા આવી ગયા. આવું બોલો છો કે નહીં? કોઈ માણસે એમ કહ્યું કે 200 વીઘા જમીન હતી ને બાપ દાદાની, તો આખું પ્લેન અકસ્માતમાં સળગી ગયું, પણ મને કાંઈ થયું નહીં. આમ બોલશું, શું કહેશું? પુણ્ય. કોઈએ કીધું કે 500 વીઘા જમીન હતી એટલે હું બચી ગયો. કોઈ એમ કહેશે કે 2 કરોડ રૂપિયા બેંકમાં હતા તો એક્સિડન્ટ થયું, પણ મને કાંઈ વાગ્યું નહીં. આવું કહેશો તો તમે બધાએ 7 દિવસ પુણ્ય કર્મ કર્યું, અને આ નવરાત્રિના પાવન દિવસો હતા માં જગદંબાની આરાધનાના, અને સત્યાઈમાં છે ને એ જગદંબાનું પીઠળમાંનું રૂપ હતા, એટલે આપણે નવરાત્રિમાં આ કથાનું આયોજન કરેલું. કે આમ તમે બધા લોકો અત્યારે ઘરે હોત ને તો કોઈ માતાજીને યાદ ન કરે, સતીમાને યાદ કરે? અહીં 7 દિવસમાં કેટલી વખત સત્યાઈમાંનો જય જયકાર કર્યો બોલો? તો આ એક પ્રકારનું અનુષ્ઠાન થઈ ગયું, આનું ફળ આખા ગામને સારું મળશે. ભાઈઓ બહેનો, સમજી શકો છો ને કે કદાચ ઘરે બેઠા હોત આ સમયે, કથાનું આયોજન ન થયું હોત તો કેટલી વખત પીઠળમાંને અને સત્યાઈમાંને યાદ કરે, કહો જોઈએ. તો આ એકમથી સાતમ સુધીની આપણે 7 રાત્રિઓનું જાગરણ માં જગદંબા માટે કર્યું, અને આ ભાગવતજીની અંદર પણ માં ભદ્રકાળીનું પ્રાગટ્ય આવે છે, એટલે નવ દુર્ગાનું એક સ્વરૂપ આ ભાગવતજીની અંદર પણ છે, અને એટલે આપણે આ કથાનું સરસ મુહૂર્ત અને સરસ આયોજન હતું, એટલે કોઈ જાતની શંકા રાખ્યા વિના આપણું આ અનુષ્ઠાન સફળ થયું છે એવું આપણે માનવાનું છે. બરોબર, આપણે બધા હવે જાજો સમય નહીં લઈએ, કારણ કે જ્ઞાન એવી વસ્તુ છે કે ગમે તે માણસ આપી શકે. આપણા વ્યાસાસને બિરાજમાન શાસ્ત્રી ભલે ઉંમરમાં નાના છે, પણ એણે જે જ્ઞાન આપ્યું એ સુખદેવજી આપ્યા બરાબર માની, અને એમાંથી જે સારું સારું હોય એ આપે ગ્રહણ કરવાનું છે. બરોબર, કારણ કે કથાનો કોઈ દી વિરામ નથી. શાસ્ત્રીજીએ કહ્યું એમ
થાક ઉતારે એ કથા જ્યારે આત્મા છે ને આપણો એ થાકી જાય છે. આ જિંદગીની ઝંઝાળ એવી છે ને કે ઘણી વાર કંટાળો આવી જાય કે હવે જીવવું નથી. ત્યારે માણસ આવી કથામાં જાય ને તો એને જીવવાની પ્રેરણા મળે છે કે મારું દુઃખ તો કાંઈ નથી ભાઈ, મારા કરતાં પણ દુઃખી માણસો આ જગતમાં હતા. કૃષ્ણ ભગવાનનું ચરિત્ર તમે જોવો, નાનપણથી શરૂ કરી અને જીવ્યા ત્યાં સુધી 125 વર્ષ સુધી સંઘર્ષ કર્યો ને, અને એને કેટલા બધા શત્રુઓનો સામનો કરવો પડ્યો. સત્કાર્ય કરો ને એટલે શત્રુઓ સામે આવે આવે ને આવે, સારું કાર્ય કરવું હોય એટલે તકલીફ પડે, પણ એ તકલીફમાંથી નારાયણ ઉગાડે. એટલે આપણે કહ્યું કે વિષ્ણુ પરમાત્મા તમે દરેક જગ્યાએ વસી રહ્યા છો, એવા વિષ્ણુ પરમાત્માને હું વંદન કરું છું કે જે વિષ્ણુ પરમાત્મા દરેકના હૃદયમાં બિરાજે છે. હવે બધાએ મારી સાથે એક શુભ સંકલ્પ કરવાનો છે. આપ બધાને આ શરીરનું મહત્વ સમજાણું કે નહીં? પેલા હા કે ના કયો, કેટલાને નથી સમજાણું? આ મનુષ્ય શરીર 100 વર્ષ માટે ભગવાને આપ્યું છે તો કેટલી પ્રોસેસમાંથી પસાર થયું છે. આપણે રોજ વનસ્પતિને વેલાન પાંદડાને કાપતા હોય, ગાયને ભેંસને દેતા હોય, તો એમાં કેટલા જીવો રહેતા હશે? આપણે કહે 84 લાખ યોની છે, તો 84 લાખ માંથી આ મનુષ્ય દેહ આપણને મળ્યો અને એમાં આવી ભાગવત કથા થઈ. પસવારીની પુણ્યભૂમિ ઉપર આપણે બધા એક સુંદર મજાની પ્રાર્થના કરશું. બોલો હે ઠાકોરજી. હે ઠાકોરજી. બાલકૃષ્ણ પરમાત્મા. બાલકૃષ્ણ પરમાત્મા. તમારા માટે બોલવાનું છે, બધા બોલજો. તમારા માટે છે, બોલજો. અમને બધાને સંભળાવવું જોઈએ. જો ઝઘડો કરવામાં કેવી રાયડું નાખીએ, ત્રીજી ગલીમાં સંભળાય. અહીં કેમ નથી અવાજ નીકળતો ભાઈ? હું નહીં બોલું એટલે અવાજ આવશે. હા, બોલો. હે ઠાકોરજી. હે કૃષ્ણ પરમાત્મા. હે કુળદેવી માતા, આ સત્કર્મ દ્વારા હજી ધીરે ધીરે બોલો છો, તમારા ઘરે માતાજીને લઈ જવાના. બોલો, આ સત્કર્મ દ્વારા ઠાકોરજી, કુળદેવી, લક્ષ્મીનારાયણ અમારા બધાના ઘરમાં બિરાજો, અમારા ઘરમાંથી દુષ્ટ તત્વોને, દુષ્ટ વિચારોને, દુર્વ્યસનોને દૂર કરી શુભ સારી સંપત્તિ પ્રદાન કરો. હવે વગર માઈકે આપણે એવી સરસ જય બોલવાની છે વરજાંગ બાપાની કે ગામમાં સંભળાય. બોલો, વરજાંગ બાપાની, સત્યાય માતની, પીઠળ માતની, હનુમાનજી મહારાજની, બાલકૃષ્ણલાલની, નાગેશ્વર મહાદેવની, ગાત્રાળ માતની, ચામુંડા માતની, ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ચાલો યજમાનો, જે જોડીઓ હોય એ સ્ટેજ ઉપર આવી જાય. આપણે ભાગવત ભગવાનની આરતી કરી અને ત્યારબાદ જ શ્રણો. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. ભાગવત ભગવાનની કથા આયોજક સમિતિ વતી કોઈને પણ કોઈ વસ્તુનો ક્યાંય ન્યાય ના મળ્યો હોય, અથવા તો ક્યાંય કોઈ વસ્તુની ક્ષતિ રહી ગઈ હોય કે ક્યાંય બોલવામાં ભૂલ થઈ હોય, તો સમિતિ વતી, સમસ્ત પરિવાર વતી હું દિલથી માફી માંગું છું, દિલથી માફી માંગું છું. આભાર. પ્રીતમ પ્રીત લગાઈ કે દૂર દેશ મત જા, રહીઓ હમારી નગરી મે, હમ માંગે તુમ ખાઓ. રહીઓ હમારી નગરી મે, હમ માંગે તુમ ખાઓ.
एवो रसियो रूपाड़ो रंग रेलियो रे घेर जाव गम तू नथी एवो रसियो रूपाड़ो रंग रेलियो रे घेर जाव गम तू नथी एवो रसियो रूपाड़ो रंग रेलियो रे घेर जाव गम तू नथी एवो रसियो रूपाड़ो रंग रेलियो रे घेर जाव गम तू नथी मारे माथे छे पानी नी हेल रे घेर जाव गम तू नथी मारे माथे छे पानी नी हेल रे घेर जाव गम तू नथी मारे माथे छे पानी नी हेल रे घेर जाव गम तू नथी मारे माथे छे पानी नी हेल रे घेर जाव गम तू नथी रसियो रूपाड़ो रंग रेलियो रे घेर जाव गम तू नथी एवो रसियो रूपाड़ो रंग रेलियो रे घेर जाव गम तू नथी सासू बना खेल
શોભા ના ખેલ રે ઘેર જાવ ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલીઓ રે ઘેર જાવ ગમતું નથી એવો રસિયો